અમારા મહાત્મા છે અત્યારે પંકજમાં, ગયા વર્ષે દીક્ષા થઈ. નાના મહારાજ છે એમના કરતાં એ નાના, આમ ઉંમરમાં મોટા, 68, પણ દીક્ષામાં નાના. હોંગકોંગ રહેતા હતા, કરોડોનો બિઝનેસ ચાલતો હતો ડાયમંડનો, અને વેવાઈએ કલિકુંડમાં ગચ્છાધિપતિની નિશ્રામાં ઉપધાન કરાવ્યા. તો પતિ પત્ની સજોડે ઉપધાન કરવા આવ્યા. ચાલુ ઉપધાનમાં એક દિવસ કલિકુંડ તીર્થોધારક રાજેન્દ્ર સુરી મહારાજના સાધ્વી શ્રી સોહનશ્રીજી, જેઓ અત્યારે પણ છે 90 અપ, પણ મેમરી પાવરફુલ, અને એમનો દીક્ષા દિવસ આવ્યો. દીક્ષા દિવસની ઉજવણી માટે ઉપકરણ વંદનાનો કાર્યક્રમ રાખ્યો, અને એમાં વન બાય વન ઉપકરણો આરાધનાથી અપાતા જાય. સમજાવતો જાઉં, મને એમ હતું કે ઓઘો તો કોઈ લેનારો મળશે નહીં. તો મેં કીધું, સાધ્વીજી મહારાજને બે તો મોકલજો, હશે તો કામ લાગશે. ઓઘો આપવાની જયારે વાત આવી, ઓઘાનું આખું મૂલ્ય મહત્વ સમજાવી દીધા પછી એટલું જ કીધું કે 5 વર્ષમાં દીક્ષા લેવાની, ન લેવાય તો જિંદગીભર માટે 3 વિધેયનો ત્યાગ. આમ જોયું, આમ જોયું, આમ જોયું, કોઈ ઊભું ન થાય. મેં કીધું આ મારે જ લેવો પડશે, હવે અમારે બે ઓઘા રાખવા પડશે, બીજું હું. આખી સભાની અંદર 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ બધા એકબીજાના મોઢા જોયા કરે, ઓલો કે તું લે, ઓલો કે તું લે. અને એમાં એક બેન ઉભા થયા, બેનની સામે બધાની નજર ગઈ. મેં ફરીથી યાદ કર્યો, બેન 5 વર્ષ ન લેવાય, 3 વિઘેનો ત્યાગ આપી દો મારશે. અને બેઠેલા ઉપધાનવાળા પુરુષોમાંથી એક ભાઈની પણ નજર ગઈ, એને જો ઓ આ તો મારી વાઈફ ઊભી થઈ ગઈ છે. સાચું બોલો, તમે હો ને તમારા વાઈફ ઊભા થઈ જાય. હું આગળની વાત પછી કરું છું, પહેલા ઊભા થઈ જાય અને તમે બેઠા હો, ઈશારો કરો. શું કરો તમે, કયો તો પછી કોકને ઉભા કરું, બેસાડી દો, ભર સભામાં બેસાડી દો. શું આ કમાલના શ્રાવક, એને જોયું કે ઊભી થઈ ગઈ છે, પોતે ઊભા થઈ ગયા. એને જો આ માર્ગે જવું હોય તો મારે સંસારમાં કોના માટે રહેવાનું, હું એ આઈ એમ રેડી. અને એ ભાઈ એટલે બીજું કોઈ નહીં, મેં જે તમને કીધું, અમારા હોંગકોંગવાળા મારા સાહેબ કર્તવ્ય પ્રેમ વિજય શ્રાવિકા પહેલા ઊભા થયા, એની પાછળ એ ઊભા થયા. 5 વર્ષમાં દીક્ષા નહીં તો 3 વિધેયનો ત્યાગ. તમને કહું, એને 5 વર્ષ પણ સંસારમાં રહેવું ન પડ્યું, 2 વર્ષમાં એનો છુટકારો. આખો ધંધો પોતાના દીકરાને સોંપી પોતે વાઇન્ડ અપ કરી પતિ પત્ની સજોડે ગયા વર્ષે યોગેશ્વર નગરની અંદર ફાગણ મહિનામાં ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો. આજે અદ્ભુત આરાધના કરે, ઓળીઓ કરે, વિહારો કરે, ગુરુની સેવા કરે. આ એક જ ભાવ એવો છે કે જેની અંદર તમે 3 ગતિમાં ન મળે એવી વસ્તુ. આમ ભાઈ તમે માસ્ટર છો, સુરત જાય તો હું લઈને આવે, લોચો હવે ગાડી ભૂલી જાઓ, બનારસ જાય તો, મુંબઈ જાય તો, વડોદરા જાય તો, નડિયાદ જાય તો, 94, અમદાવાદના દાલવડા, ભુજનું દાબેલી, ડાકોરના ભાવનગરના ને રાજકોટની ચીકી વખણાય, અને પાલીતાણાના અને શંખેશ્વરનો હા ભૂખવાસ વખણાય. અમે હમણાં માઉન્ટ આબુ હતા 3 દિવસ માટે, અને એમાં મુંબઈના કેટલાક ભાઈઓ આવ્યા. પહેલો દિવસ તો બરાબર, બીજા દિવસે જ્યારે એનો જવાનો સમય આવ્યો, અમે અચલગઢથી નીચે ઉતરતા હતા, મારી સાથે ચાલતા હતા. મને કે મારે સાહેબ આ માઉન્ટનું કઈ ચીજ વખણાય, મેં કીધું તારી ભલી, કારણ કે એને પાછા મુંબઈ જવું હતું. મને કે માઉન્ટનું વખણાય શું, હવે મને તો આવું કોઈ વિચાર ના આવે ને, અમને તો આવો વિચાર જ ના આવે. એને મને 2 વાર પૂછ્યું, એટલે મેં કીધું હા વખણાય તો છે. મને કે શું, મેં કીધું માઉન્ટના દેરાસરની કોતરણી બહુ સરસ હોય, જે લઈ જવું એ ઉઠાવ. હવે શું કમાલ છે, આપણે જ્યાં જઈએ ત્યાં આપણી દ્રષ્ટિ નંબર 3 પુણ્યનો બંધ કરાવે એવી આજ ગતિ, અને નંબર 4 સૌથી છેલ્લી વાત કરી, પ્રવચન સમાપ્ત કરું છું. 2-5 આગળના કાર્યક્રમ છે, 10 મિનિટમાં બધું જ પૂરું થઈ જશે, જરા પણ ઉતાવળ નહીં કરતા. નંબર 4 પરમાત્મા બનવા માટેનો ભાવ, આનાથી મોટો બીજો કોઈ. અનુત્તર વિમાનથી સિતશિલા બહુ દૂર નથી,
અનુત્તર વિમાનથી સિતશિલા બહુ દૂર નથી, જવું હોય પણ જઈ શકાતું નથી. અનુત્તર વિમાનથી સિતશિલામાં જવા માટે 7 રાજ નીચે મનુષ્યના ભાવમાં આવવું પડે છે, એક માના પેટમાં જન્મ લેવો પડે છે, 8મા વર્ષે ચારિત્ર લેવું પડે છે, નિર્મળ સાધના કરી કેવળ જ્ઞાન પામ્યા પછી પરમાત્મા બનીને મોક્ષમાં જઈ શકાય છે. મોક્ષમાં જવું છે, પરમાત્મા બનવું છે, એના માટેનો ઉત્તમ ભાવ જો કોઈ હોય તો કયો છે? મનુષ્ય. પહેલા 3 કારણ છે, ચોથું કાર્ય છે. પ્રસન્નતા, પવિત્રતા અને પુણ્ય આ 3 કારણ છે, અને 3 કારણ જો ભેગા થાય મે બી પોસિબલ પરમાત્મા બની શકીએ છીએ. આ ભાવ અમે પરમાત્મા બનવા માટેનો ભાવ છે.